શું સોલ્વ કરવાના છીએ તો આજે આપણે ભણીશું રિપોર્ટ રાઇટિંગ જી હા વિદ્યાર્થી મિત્રો વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ એની અંદર લખવાનો વિભાગ રાઇટિંગ સેક્શન અને રાઇટિંગ સેક્શનમાં અહેવાલ લેખન નામનો ટોપિક અહેવાલ લેખન એટલે રિપોર્ટ રાઇટિંગ નામનો ટોપિક જે છે આજે આપણે ભણવાના છીએ જે આપણને ઈમેલ રાઇટિંગના અથવામાં પૂછાય છે ગઈકાલે એટલે કે અગાઉ આપણે જે છે ઈમેલ રાઇટિંગ ભણી ચૂક્યા છીએ અને એની પેલા તો આખું અસાઇનમેન્ટ સોલ્વ થઈ ગયું છે હો હા સેક્શન A B C D બધું જ ક્લિયર છે બરોબર છે તો ચાલો તોય શરૂઆત કરીએ છે ને રિપોર્ટ રાઈટિંગ ઓકે શું હું કહેજે પેલા તો રિપોર્ટ રાઈટિંગ માં હું સમજવાનું રિપોર્ટ રાઇટિંગ કોને કહેવાય તો પેલા એ સમજી લો રિપોર્ટ રાઇટિંગ એટલે થાય છે અહેવાલ લેખન ઘટનાનું વર્ણન રિપોર્ટ રાઈટિંગ ઉપરથી એક ફંક્શન પણ આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ જેને કહેવાય છે ઘટનાનું વર્ણન હવે જો રિપોર્ટ રાઇટિંગ હંમેશા ભૂતકાળમાં જ હોય કેમ તો જો સમજાવું એક ઘટના બની છે એક આ પ્રસંગ થયો છે એ ઘટના બની જાય પ્રસંગ થઈ જાય એના પછી તમે કોકને વર્ણન કરવાના છો ને કે ભાઈ અમારે સ્કૂલમાં આવું છું હતું તેવું છું હતું આમ કર્યું તું મેં ઓલું કર્યું તું કર્યું હતું થયું હતું 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 આવે છે કે નહીં દર વખતે એટલા જ માટે રિપોર્ટ હંમેશા કયા કાળમાં હોય ભૂતકાળમાં કોઈ દિવસ રિપોર્ટ વર્તમાન કાળમાં કે ભવિષ્ય કાળમાં હોઈ શકવાનો નથી તો શું ધ્યાનમાં રાખવાનું પહેલા તો રિપોર્ટ હંમેશા ભૂતકાળમાં જોવો જોઈએ બીજું ઘટનાનું વર્ણન કરતી વખતે તમે જેવું બોલોને બસ એવું એવું લખવાનું જો અંગ્રેજી વિષયને છે ને ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો સમજવાનો પ્રયત્ન કરવાનો એટલે આપોઆપ બધા સોલ્યુશન મળે જો સમજાવું કઈ રીતે વાક્ય છે રાઈટ અ રિપોર્ટ અબાઉટ 60 વર્ડ્સ ઓન અ ફાયર કોઝ્ડ બાય અ ફાયર કોઝ્ડ બાય શેના દ્વારા ક્રેકર્સ ઓન ધ ડે ઓફ દિવાળી એટલે કે દિવાળીના દિવસે આગ લાગી છે ફટાકડાના કારણે દિવાળીના દિવસે ફટાકડા દ્વારા લાગેલી આગ અને બનેલી ઘટનાનું વર્ણન કરવાનું છે પોઈન્ટ આપણને આપ્યા છે કે બાળકો હતા ફટાકડા ફોડતા હતા રોકેટ ઘરની અંદર ઘૂસ્યું ફાયર બ્રિગેડ આવી ઘણા ઘણા પ્રયત્નો છે બચાવવાના કંટ્રોલ ધ ફાયર આગને કાબુમાં રાખવાના નો લોસ ઓફ લાઈફ કોઈ વ્યક્તિને જાનહાનિ ન થઈ અને લોસ ઓફ પ્રોપર્ટી ભાઈ નુકસાન થઈ ગયું હશે બસ મુદ્દા મળી ગયા કરીએ ચાલો તો તમારા માટે જે છે જવાબ તૈયાર છે જો દિવાળી ફાયર દિવાળીના ફટાકડાથી આગ લાગી આ છે અહેવાલ એટલે કે રિપોર્ટનું નામ બરોબર આ રિપોર્ટનું નામ છે કે દિવાળીના ફટાકડાથી આગ લાગી તારીખ આપણને આપી છે ઓક્ટોબર છવ્વીસ બે સ્થળ છે અમદાવાદ અને રિપોર્ટ શરૂ થાય છે કે ઓન ધ ડે ઓફ દિવાલી દિવાળીના દિવસે અ ફાયર બ્રોક આઉટ ઇન અ નેબર હાઉસ આ બાજુના ઘરમાં જે છે આગ લાગી પડી સમ ચિલ્ડ્રન વેર બ્રસ્ટિંગ ક્રેકર્સ ઓન ધ ઓપન ગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ ઘરની સામેના ખુલ્લા મેદાનમાં અમુક બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા સડનલી એટલે કે અચાનક અ રોકેટ એન્ટર્ડ ધ હાઉસ એક રોકેટ ઘરમાં ઘૂસી ગયું

ધ પ્રોપર્ટી હેડ બીન ડન બાય ધેટ ટાઈમ પણ એટલા સમયમાં પ્રોપર્ટીને ઘણું બધું નુકસાન એટલે કે એમાં જે રૂમની અંદર સોફા ની બધી વસ્તુ હોય ને એને ઘણું બધું નુકસાન થઈ ગયું હાવેવર ફોર્ચ્યુનેટલી તેમ છતાં પણ નસીબ આપડા સારા કહેવાય સદ નસીબે ધેર વોઝ નો લોસ ઓફ લાઈફ કે કોઈ જાનહાનિ થઈ નથી ધ ઇન્જર્ડ વેર ટેકન ટુ ધ સિટી હોસ્પિટલ જે ઘવાયા હતા જેને વાગ્યું હતું એને સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે એને ડિસ્ચાર્જ આફ્ટર સમ ફર્સ્ટ એડ અને ફર્સ્ટ એડ કરીને એને થોડુંક સારવાર કરીને એને છૂટા કરી દીધા છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો રિપોર્ટ તૈયાર કરો કે શું થયું હતું એનું આખે આખું વર્ણન કરી નાખ્યું અને જરાક ધ્યાનથી જુઓ આખો રિપોર્ટ ભૂતકાળમાં લખેલો છે છે કે નહીં ચાલો તો કરીએ શરૂઆત આગળના રિપોર્ટની આગળની રકમ વાંચીએ પણ આગળની રકમ વાંચતા પહેલા તમારા માટે ખાસ સૂચના અને ખુશખબર શું ખુશખબર એ છે કે આપણું જે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે એ વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ તમારા સુધી ઘરે બેઠા પહોંચી શકે એમ છે જી હા તમારી અમુક સમસ્યા આવે કે સર દૂર રહીએ છીએ દૂર મળે છે અમારે ગામડામાંથી શહેરમાં લેવા આવવું પડે મંગાવવું પડે કોઈ પાસેથી કાંઈ જરૂર નથી ઓલ ગુજરાતમાં ઘરે બેઠા જ્યાં કહેશો ત્યાં સીધા ડોર સ્ટેપ એટલે કે સીધા ઉમરા સુધી જે છે અસાઇનમેન્ટ ડિલિવર કરવાનું છે આપણે આપણો વોટ્સએપ નંબર નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ પર કોન્ટેક કરીને એના ઉપર કોલ કરીને તમે આ અસાઇનમેન્ટનો ઓર્ડર આપી શકો છો અને ખાલી અસાઇનમેન્ટની હો ધોરણ ત્રણથી બારના તમામ અસાઇનમેન્ટ તમામ નવનીત બરોબર બધું જે કાંઈ પણ જોતું હોય એ તમે બધું પણ ઘરે બેઠા મંગાવી શકશો વિદ્યાર્થી મિત્રો આજે કોન્ટેક કરીને જે છે તમે અસાઇનમેન્ટ મંગાવો અને હા મહત્વની વાત તો કહેવાનું રહી ગઈ શું આજે તમે ઘરે બેઠા મંગાવશો એટલે તમને એક સવાલ થાય સર ડિલિવરી ચાર્જ તો આપવો પડે ને નહીં આપવો પડે ફ્રી ઓફ કોસ્ટ રહેશે જેનો ડિલિવરી ચાર્જ તમારે આપવાનો થતો નથી ચાલો આગળ વધીએ આગળ બીજું બીજું ઈમેલ બીજું રિપોર્ટ કહે છે કે હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝ ઇન યોર સ્કૂલ કે એક હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ એ જે છે સ્કૂલમાં આયોજન કર્યું હતું બરોબર લાસ્ટ વીક ગયા અઠવાડિયે પ્રિપેર શોર્ટ રિપોર્ટ એના ઉપર એક નાનો એવો રિપોર્ટ બનાવો સાઈઠ શબ્દોમાં શું રિપોર્ટમાં શબ્દો છે તો કે ડોક્ટર્સ હતા નર્સ હતા વિદ્યાર્થીઓ હતા ચા ચિયર્સ પ્રિન્સિપલ હતા ચેકઅપ કરતા હતા દાંત આંખ કાન વજન પછી જે રોગો હોય એની સલાહ આપે સુપરવિઝન નિરીક્ષણ કરે અને એમને થેન્ક યુ કહેવામાં આવ્યું હતું તો એક સ્કૂલ ની અંદર હેલ્થ ચેકઅપ થાય એટલે શું થાય તો ભાઈ સ્કૂલ ના વિદ્યાર્થીઓને ચેકઅપ થાય કે ભાઈ કઈને કઈ કઈ બીમારી છે કઈ દૂરની લાંબી બીમારી તો નથી ને હોય તો પકડાઈ જાય તો એને ઈ જે બીમારી પકડાય તો એનો એક રોગ આપે એનો નિદાન આપે બરોબર તો હું કહે છે હેલ્થ ચેકઅપ ફોર ધ પ્રાઇમરી સેક્શન સ્ટુડન્ટ પ્રાઇમરી વિદ્યાર્થીઓ પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે જે છે હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ જુલાઈ 2 2023 આનંદ અને હું કહે છે અ હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝ્ડ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ ઓફ પ્રાઇમરી સેક્શન અવર સ્કૂલ સ્કૂલના પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હેલ્થ એક આયોજન કરેલું હતું પછી ધ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન એસેમ્બલી હોલ આ પ્રોગ્રામ એસેમ્બલી હોલમાં હતો અોક્ટર્સ એન્ડ નર્સ ઓફ એમ જે હોસ્પિટલ કેમ ફોર ધ પ્રોગ્રામ એમ જે હોસ્પિટલના ઘણા બધા ડોક્ટર્સ અને નર્સ જે છે એ આ પ્રોગ્રામમાં આવ્યા હતા ધ પ્રિન્સિપલ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ પ્રિન્સિપલ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ પાર્ટિસિપેટેડ વિથ ધ્યા સાથે આફ્ટર વેલકમ સ્પીચ બાય ધ પ્રિન્સિપલ પ્રિન્સિપલે જે સ્વાગતની સ્પીચ આપી ત્યારબાદ ડોક્ટર ફર્સ્ટ ફોર્મેટ ધ સ્ટુડન્ટ્સ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ કે ડોક્ટર્સ જે છે એ ડોક્ટરોએ વિદ્યાર્થીઓને સારા હેલ્થની શું શું ખાસિયત છે શું શું એની જરૂરિયાત છે કે શું કામ સારી હેલ્થ જરૂરી છે એ સમજાવ્યું મહત્વ સમજાવ્યું

કે કોઈ રોગ તો નથી થયો ને કોઈ પ્રકારના રોગ તો નથી ને એ જાણવા માટે એ ચેક કરવા માટે જે છે કરવામાં આવ્યું હતું તો ડોક્ટર્સ ઓલસો પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન્સ ડોક્ટરે અમુક દવાઓ પણ લખી આપી એન્ડ ગેવ એડવાઇસ ટુ સમ સ્ટુડન્ટ્સ અને અમુક વિદ્યાર્થીઓને સલાહ પણ આપી રિગાર્ડિંગ ધેર હેલ્થ તેમના સ્વાસ્થ્ય રિલેટેડ ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ વોટ ઓફ થેન્ક્સ બાય ધ સુપરવાઇઝર સુપરવાઇઝર શ્રી દ્વારા જે છે એમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને અહીંયા આ પ્રોગ્રામનો અંત આવ્યો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો હેલ્થ ચેકઅપના પ્રોગ્રામમાં શું શું થયું ડૉક્ટરે શું શું સલાહ આપી શું શું ચેક કર્યું એ બધું આપણે વર્ણવ્યું આગળ વધીએ ત્રીજી રકમ આપણને આપી છે શું રાઇટ રિપોર્ટ ઇન અબાઉટ સિક્સટી વર્ષ ટુ પ્રોબ્લેમ્સ કોઝ્ડ બાય હેવી રેનફોલ ઇન ધ સિટી વધુ પડતા વરસાદના કારણે શહેરમાં શું શું તકલીફ થાય છે એના આધારે અહેવાલ લખવાનો છે મુદ્દા પણ એપ્યા છે કે વધારે પડતો વરસાદ પાણી જે છે લોગિંગ ભરાઈ જવું છે આ વોટર હાઉસ હોમ પાણીની અંદર ઘરની અંદર પાણી ભરાઈ જાય છે પીપલ મૂવ ટુ ધ સેફર એરિયાસ લોકો સુરક્ષિત વિસ્તારમાં જાય છે ટ્રાફિક ડિસ્પ્યુટ્સ ટ્રાફિક વધે છે સ્કૂલ એન્ડ કોલેજિસ ક્લોઝ શાળા અને કોલેજો બંધ થઈ જાય છે સ્પ્રેડ ઓફ ડિઝીઝ રોગચાળો વધે છે હોસ્પિટલ એલર્ટેડ હોસ્પિટલને એલર્ટ ઝોનમાં રાખવામાં આવે છે પછી મેટલ ડિપાર્ટમેન્ટ ફોર

આ વધુ પડતા વરસાદના કારણે જે સિટીમાં શહેરમાં જે સામાન્ય જીવન છે એ ખોરવાઈ ગયું છે ધેર ઇઝ અ વોટર લોગિંગ ઇન ધ લો લાઈંગ એરિયાઝ ઓફ ધ સિટી શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યું છે રેઇન વોટર્સ હેવ ફ્લડેડ ઇન ધ હોમ્સ ઓફ પીપલ વરસાદનું પાણી લોકોના ઘરમાં આવી રહ્યું છે ફોર્સિંગ ધ પીપલ ટુ લીવ ધેર હોમ્સ તે જેના દ્વારા લોકો પોતાનું ઘર છોડીને જઈ રહ્યા છે એન્ડ બિલોંગિંગ્સ એન્ડ મૂવ ટુ સેફર એરિયાઝ પોતાની વસ્તુઓ પોતાનું ઘર છોડીને જે છે સુરક્ષિત સ્થાને જઈ રહ્યા છે ટ્રાફિક ઇન ધ સિટી હેઝ કમ ટુ સ્ટેન્ડ સ્ટીલ અને હા ટ્રાફિકની સમસ્યા અરે બાપા ટ્રાફિકની સમસ્યા તો હજી એમનમ જ છે અડીખમ જ છે મેની વેહિકલ્સ વેર સીન સ્ટક ઇન ધ વોટર લોગ્ડ એરિયાસ પાણી ભરાયેલા એરિયામાં જે છે ઘણા બધા વાહનો હલવાયેલા હોય એવું દેખાય છે સ્કૂલ્સ એન્ડ કોલેજીસ હેવ ડિક્લેડ અ વીક્સ હોલિડે

હવે હાઈ એલર્ટ એટલે શું તો ભાઈ હોસ્પિટલમાં છે ને ઘણી વાર જે છે ડૉક્ટરના ટાઈમિંગ ઓછા હોય કે ભાઈ સવારે નવ વાગે દસ વાગે આવે અને સાંજે સાત આઠ વાગે જતા રહેતા હોય પણ હાઈ એલર્ટ ઝોનમાં શું હોય તો હાઈ એલર્ટ ઝોનમાં હોસ્પિટલની અંદર ચોવીસ કલાક બે થી ત્રણ ડોક્ટર મિનિમમ હોવા જ જોઈએ ચોવીસ કલાક હોવા જોઈએ અને જે બાકીના ડૉક્ટર્સ હોય ને એની શિફ્ટ પણ લાંબી કરી નાખેલી હોય કે એ લાંબો સમય સુધી જે છે હોસ્પિટલમાં સેવા આપતા હોવા જોઈએ ધ મેટ ડિપાર્ટમેન્ટ હેઝ ફોરકાસ્ટ હેવી હેવી રેનફોલ ફોર નેક્સ્ટ હવામાન ખાતાએ કલાકમાં વધુ વધુ વરસાદ આવશે એવી આગાહી પણ કરેલી છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કારણે કારણે પડતા વરસાદના શહેરમાં શું શું તકલીફ થાય એના આધાર આપણે રિપોર્ટ તૈયાર કર્યું આગળ વધીએ આગળ છે ચોથું રાઈટ રિપોર્ટ અબાઉટ ઓન સ્વચ્છતા અભિયાન ધેટ વોઝ હેલ્ડ ઇન યોર સ્કૂલ સ્કૂલમાં કરેલું સ્વચ્છતા અભિયાન બરોબર વેન ઇટ વોઝ હેલ્ડ ક્યારે આયોજન થયું હતું કોણે ભાગ લીધો તો પ્રવૃત્તિમાં મુખ્ય મહેમાન કોણ હતા સ્પીચ આઈપી શું પ્રતિજ્ઞા લેવડાવી પાર્ટિસિપન્ટ દ્વારા અને વોટ ઓફ થેન્ક્સ એમનો આભાર વ્યક્ત થયો તો પેલા તો સ્વચ્છતા અભિયાન ઇન સ્કૂલ શાળામાં યોજાયેલું સ્વચ્છતા અભિયાન તારીખ છે ઓક્ટોબર નવ બે હજાર ત્રેવીસ અને નડિયાદની વાત છે કે લાસ્ટ સન્ડે ગયા રવિવારે અવર અવર સ્કૂલ હેલ્ડ ધ ધ સ્વચ્છતા સ્વચ્છતા અભિયાન અભિયાન સ્કૂલમાં સફાઈ આંદોલન થયું હતું એઝ અ પાર્ટ ઓફ ઓફ સોશિયલ સર્વિસ સમાજ સેવાના પરિણામે એક ઓલ ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ક્લાસ ઇન ધીસ પ્રોગ્રામ ધોરણ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આમાં ભાગ લીધો હતો ત્યારબાદ ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ શિક્ષકો શાળાના ગ્રુપે એક વિદ્યાર્થી ના ગ્રુપે જે છે ક્લાસરૂમ સાફ કર્યું ધ લાઇબ્રેરી એન્ડ ધ ઓફિસ લાઇબ્રેરી અને ઓફિસ સાફ કરી અ ફ્યુ સ્ટુડન્ટ્સ ક્લીનડ ધ પ્લેગ્રાઉન્ડ અમુક વિદ્યાર્થીઓ પ્લેગ્રાઉન્ડ સાફ કર્યું રમતગમતું મેદાન સાફ કર્યું એન્ડ ધ ગાર્ડન ગાર્ડન સાફ કર્યું બિગ ડસ્ટબિન્સ વેર પ્લેસડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ પ્લેગ્રાઉન્ડમાં મોટી મોટી ડસ્ટબીન એટલે કે મોટી મોટી કચરાની ડોલો મૂકવામાં આવી હતી જેમાં કચરો નાખી શકાય અ બેચ ઓફ સ્ટુડન્ટ્સ લેડ બાય ટીચર ઓલસો વેન્ટ અરાઉન્ડ ધ એરિયાસ એક વિદ્યાર્થીઓનું ટોળું શિક્ષક સાથે સ્કૂલની બહારના એરિયામાં જે સ્કૂલની આસપાસનો એરિયો હતો એ પણ સાફ કરવા માટે પહોંચી જાય છે એજ્યુકેટિંગ પીપલ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ક્લિનનેસ લોકોને જે છે સફાઈનું મહત્વ સમજાવે છે લેટર ત્યારબાદ અ ફંક્શન વોઝ હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ ત્યારબાદ એસેમ્બલી હોલમાં એક ફંક્શન થયું એક કાર્યક્રમ થયો શ્રી રામ જોશી અ ફેમસ સોશિયલ વર્કર શ્રી રામ જોશી જે એક ફેમસ એક પ્રખ્યાત સમાજ સેવક છે

પોતાની આસપાસનું જગ્યા સાફ રાખશે સ્વસ્થ અભિયાન પોતાના જીવનનો એક ભાગ બનાવશે તો ફંક્શન એન્ડેડ વિથ વોટ ઓફ થેન્ક્સ બાય ધ પ્રિન્સિપલ પછી આચાર્યશ્રીએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને ત્યારબાદ આ ફંક્શનનું અંત આવ્યું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સ્કૂલની અંદર પણ જે છે સ્વસ્થ અભિયાન કઈ રીતે થયું એ આપણે અહીંયા લખી નાખ્યું મળીએ આગળ આગળ જોઈએ પાંચમું છે એક રાઇટર રિપોર્ટ ઇન અબાઉટ સિક્સ્ટી વર્ડસ ઓન સ્ટેટ લેવલ સાયન્સ ફેર હેલ્ડ ઇન યોર સ્કૂલ તમારી શાળામાં

જે છે એણે આ ભાગ લીધો તો મેળામાં ઓલ ધ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટેડ વિથ અ લોટ ઓફ એન્થુસિઆઝમ અને બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ સાથે જે છે આમાં ભાગ લીધો હતો ધેર વેર ડિફરન્ટ સેક્શન લાઈક એનર્જી વોટર ફોર્સ એન્ડ મોશન સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલ્યુશન એક્સેટ્રા કે ઘણા બધા વિભાગો હતા જેવા કે ઉર્જા પાણી બળ ગતિ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદૂષણ આવા ઘણા બધા સેક્શન પાડ્યા હતા એમાં

તેમણે જે છે બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યું વિનર્સને અભિનંદન આપ્યું અને બધા વિદ્યાર્થીઓ કે જેણે આ સાયન્સ ફેરમાં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો બધાના વખાણ કર્યા બધાના પ્રયત્નોને બિરદાવ્યા કે નહીં સરસ તમે બહુ સરસ કામ કર્યું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી સ્કૂલમાં જે વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું એમાં જે છે કઈ રીતનું આયોજન હતું શું શું થયું શું શું ઘટના બની એ આપણે અહીંયા લખી નાખી આગળ વધતા પહેલા એ ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે ધોરણ દસ નું અંગ્રેજી નું ટેન્શન તમારું ખતમ થવા જઈ રહ્યું છે કેમ આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા ધોરણ દસ નું બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે જેની અંદર તે આઈએમપી રિવિઝન બેચ લાવ્યા છે એક એક વસ્તુ પહેલા પ્રશ્ન થી માંડીને છેલ્લા પૂર્ણ વિરામ સુધી બધું સમજાવવાના છે વિગતે તો વિદ્યાર્થી મિત્રો આજે જોડાવ એમની આ સ્પેશિયલ આઈએમપી રિવિઝન બેચમાં સ્પેશિયલ ઓફર અત્યારે કિંમત માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે જેની અંદર તમે ડેમો લઈને તમને એમ થાય કે સર તમને કેમ ખબર પડે કે સર સારું ભણાવે છે કે નહીં જો કે સાહેબને તમે ઓળખો જ છો પણ તોય તમને ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે હેલ્પલાઇન નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિપોર્ટ રાઇટિંગ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે અસાઇનમેન્ટનો છેલ્લો પ્રશ્ન જી હા અસાઇનમેન્ટ નો છેલ્લો પ્રશ્ન પિક્ચર ડિસ્ક્રિપ્શન નો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો